વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો એક પાઠ સાતમાં આપણે અમારે પશુ વિશે શીખ્યા એટલે એમાં થોડુંક પ્રાણીઓ વિશે જાણ્યું હવે પાઠ આઠ માં અમારે પક્ષી એટલે આપણે આપણા પક્ષીઓ વિશે થોડુંક જાણીશું તો પેલા પાઠ શરૂ કરતા પહેલા થોડાક આપણે શબ્દાર્થ જોઈ લઈએ શબ્દાર્થ કોણ કોણ એટલે કોણ મોર એટલે મોર યહ એટલે આ રંગબી રંગે એટલે રંગબેરંગી તોતા એટલે પોપટ કૌવા તો કાગડો રોટી તો રોટલી બગુલા તો બગલો પેર તો પગ ને ખડા તો ઊભો તો આ પાઠના શબ્દાર્થ હતા હવે આપણે પાઠ તરફ આગળ વધીએ સૌથી પહેલું સૌનું મનગમતું પક્ષી એટલે કોણ મોર તો આના વિશે આપણે થોડુંક જોઈએ યહ કોણ હે યહ કોણ હે એટલે આ કોણ છે યહ મોર હે એટલે આ મોર છે મોર ક્યાં કરતા હે મોર શું કરે છે મોર નાચતા હે તો મોર નાચે છે મોર વધારે ક્યારે આપણને જોવા મળે જ્યારે વરસાદ ઋતુ હોય ત્યારે વરસાદ આવવાનો હોય ત્યારે આપણને મોર વધારે જોવા મળે ચોમાસાની ઋતુમાં મોર સરસ મજાની પોતાની પાંખો ફેલાવી અને નાચતો હોય છે તેને કળા કરી એમ કહેવાય મોર કે પંખ કહેશે હે એટલે મોરના પીછા અથવા તો એને પંખ પણ કહેવાય તો મોરના પીછા કેવા હોય છે કેવા છે મોર કે પંખ એટલે મોરના પીછા રંગબેરંગી છે આ સિવાય મોર આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે અને મોર ઘણા બધા લોકોનું આમ એકદમ ગમતું પક્ષી પણ છે તો આ હતું મોર વિશે મોરના પીછા પણ આપણને આકર્ષે એવા રંગબેરંગી હોય છે હવે પછીના પક્ષી વિશે જોઈએ યહ કોણ હે આ કોણ છે યહ તોતા હે આ પોપટ છે તોતા એટલે પોપટ તોતા ક્યાં કરતા હે પોપટ શું કરે છે તોતા ગીત ગાતા હે પોપટ ગીત ગાય છે તોતે ચાંચ કા રંગ કેસા હે તો પોપટની ચાંચનો રંગ કેવો છે તો ચાંચ કા રંગ લાલ હૈ પોપટની ચાંચ નો રંગ લાલ છે અને પોપટનો રંગ કેવો છે તો તોતે કા રંગ કેસા હે તો તોતે કા રંગ હરા હે એટલે પોપટનો રંગ લીલો હોય છે આ સિવાય એને ગળે કાળો કાઠલો પણ હોય છે પોપટનો ખોરાક શું હોય મરચા પોપટને મરચાં ખૂબ ભાવે અને પોપટને આપણે જેમ બોલતા શીખવાડીએ તેમ માણસોની જેમ તે બોલવા પણ પ્રયત્ન કરે છે માણસોની જેમ પણ તે બોલે છે પછીનું પક્ષી વિશે જોઈએ યહ કોન હે આ કોણ છે યહ કૌવા હે એટલે આ કાગડો છે કૌવા એટલે કાગડો તો આ કાગડો છે કૌવા ક્યાં કરતા હે કાગડો શું કરે છે કૌવા રોટી ખાતા હે કાગડો રોટલી રોટી એટલે રોટલી રોટલી ખાય છે કૌવા ક્યાં બોલતા હે કાગડો શું બોલે છે બોલતા હે કાગડો બોલે છે હવે કાગડો છે એ કાળા રંગનો પક્ષી છે કોયલ જેવું જ કાળા રંગનું પણ કોયલનો અવાજ તો મીઠો બધાને સાંભળવો ગમે એવો પણ કાગડાનો અવાજ તો કોઈને સાંભળવો ગમે નહીં એ બધાને ખોટો એકદમ ઘોંઘાટ અવાજ લાગે જે એનો ગમતો નથી અને કાગડાને બધાય બધા શ્રાદ્ધ પક્ષમાં ખીર અને રોટલી ખવડાવે હવે અત્યારે તો કાગડા આપણને ઓછા જોવા મળે છે પેલા તો કાગડા ઘણા જોવા મળતા તો કાગડો છે એ સફાઈ કામદાર તરીકે પણ જાણીતો છે પછીનું પક્ષી છે યહ कौन है आ कौन छे यह बगुला है तो आ छे बगुला यानी बगलो बगुला क्या करता है बगलो शू करे छे बगुला एक पैर पर खड़ा है बगलो एक पग पर उभो जो एक पग ऊंचो एक पग नीचो तो एक पग पर उभो बगुला क्या खाता है बगलो शू खाए थे? તો બગુલા મછલિયા ખાતા હે એટલે બગલો છે એ માછલી ખાય છે બગલાનો ખોરાક શું માછલી તો આ આપણે થોડાક પક્ષીઓ વિશે જાણ્યું હવે આપણે થોડુંક અભ્યાસ કરી લઈએ અભ્યાસ ચિત્ર જોઈ તેનો હિન્દી શબ્દ લખો આપણને અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે તેના હિન્દી નામ આપણે લખવાના છે ઉપર આપણને કંસ પણ આપેલા છે પહેલું ચિત્ર શેનું દેખાય છે આપણને પોપટ અને પોપટને હિન્દીમાં શું કહેવાય તોતા તો આપણે લખીશું ત્યાં તોતા ત્યાર પછી બીજું ચિત્ર આપણને શેનું દેખાય છે બગલાનું તો એને હિન્દીમાં કહેવાય બગુલા તો ત્યાં લખીશું બગુલા પછીનું ચિત્ર શેનું છે કાગડાનું તો તેને હિન્દીમાં કહેવાય કૌવા તો ત્યાં લખીશું કૌવા ચિત્ર કયા પક્ષી નું છે તો લખીએ મોર આનો જવાબ તો બધાને જ આવડે હવે આગળનો પ્રશ્ન જોઈએ મને ઓળખી મારું નામ લખો આપણને કેટલાક નીચે વાક્ય આપેલા છે તેના આધારે આપણે તે પક્ષીને ઓળખી અને તેનું નામ લખવાનું છે કયા પક્ષી વિશે આપણને જણાવવામાં આવે છે તે લખવાનું છે તો પેલું છે મેરે પંખ રંગબેરંગી હે તો મારા પીછા રંગબેરંગી છે કયા પક્ષીના પીછા રંગબેરંગી હોય છે તો ત્યાં જવાબમાં આવશે મોર બીજું મેરી ચાંચ કા રંગ લાલ હૈ લાલ રંગની ચાંચ કોની છે તો ત્યાં જવાબમાં આવશે તોતા ત્રણ મેં કા કા બોલતા હું હું કાં કા બોલું છું તો ત્યાં આવશે કૌવા કૌવા એટલે કાગડો ચાર મેં માછલીયા ખાતા હું હું માછલીઓ ખાવ છું કોણ ખાય છે તો ત્યાં આવશે બગુલા એટલે બગલો આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ હિન્દીમાં લખો પ્રશ્ન આપણને આપેલા છે છે તેના જવાબ આપણે હિન્દીમાં આપવાના એક બગુલા એટલે બગલો કેવી રીતે ઊભો છે તો જવાબ લખીએ બગુલા એક પેરપડ ખડા હે એટલે બગલો એક પગ ઉપર ઉભો છે તો તેનો જવાબ આવે મોર નાચતા હે મોર નાચે સવાલ ત્રણ તોતા ક્યાં કરતા હે પોપટ શું કરે છે પોપટ ગીત ગાય છે સવાલ ચાર કૌવા ક્યાં કરતા હે કાગડો શું કરે છે તો જવાબ આવશે કૌવા રોટી ખાતા હે આગળનો પ્રશ્ન જોઈએ હિન્દી વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો એટલે આપણને હિન્દી વાક્ય આપેલા છે તેનું આપણે અહીંયા ગુજરાતી ભાષાંતર લખવાનું છે પેલું છે યહ કોણ હે યહ એટલે આ કોણ એટલે કોણ અને હે એટલે છે એટલે આ કોણ છે અને પાછળ પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં બે મોર નાચતા હે એટલે મોર નાચતા હે એટલે મોર નાચે છે અહીંયા તો પૂર્ણ વિરામ છે એટલે પૂર્ણ વિરામ કરવાનું અહીંયા પ્રશ્નચિહ્ન હતું એટલે આપણે પ્રશ્નચિહ્ન કર્યું પછી આગળનો પ્રશ્ન છે ગુજરાતી વાક્યોનું હિન્દીમાં ભાષાંતર કરો આપણને ગુજરાતી વાક્ય આપેલા છે એનું હિન્દી કરવાનું છે તો પેલું મોરના પીછા કેવા હોય છે તો હિન્દી એનું થશે મોરનું મોર જ રે ના એટલે મોર કે પીછાને હિન્દીમાં કહેવાય પંખ તો મોરકે પંખ કેવાય એટલે કેસે હે પછી આગળનું છે પોપટ ગીત ગાય છે તો એનું હિન્દી થશે પોપટને હિન્દીમાં કહેવાય તોતા તોતા ગીત ગાતા હે તો આ પ્રમાણે આપણે આ પાઠમાં પક્ષીઓ વિશે થોડુંક આ સિવાય તમને આજુબાજુ કયા કયા પક્ષીઓ જોવા મળે છે તો ચકલી કબૂતર આ બધા પક્ષીઓ વિશે પણ તમે થોડુંક જાણજો અને તેના વિશે હિન્દીમાં વાક્યો બોલવા માટે પ્રયત્ન કરજો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એ નવો પાઠ શીખીશું ત્યાં સુધી આવજો વંદે માતરમ